અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે જનરલ નર્સિંગ સ્કૂલ દ્વારા એક્ઝિબિશન યોજાયું. અમરેલી સિવિલ હોસ્પિટલમાં આજરોજ જનરલ નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટો દ્વારા એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ, જેમાં જનરલ નર્સિંગ સ્કૂલના ફર્સ્ટ યરના સ્ટુડન્ટો દ્વારા ચાર્ટ ડેકોરેશન કરી લોકોને હેલ્થ એજ્યુકેશન, પર્યાવરણ અને રોગ નિવારણ કરવા શું કરવું અને કેવા પગલાં લેવા જેના વિશેની વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ તકે સિવિલ સર્જન શોભનાબેન સહિત તમામ સ્ટાફે પણ હાજરી આપી અને વધુ માર્ગદર્શન પૂરું પાડેલ હતું. આ તકે ઉપસ્થિત માય અમરેલી ન્યૂઝના સહતંત્રી મંથન માંડાણીના ખાસ રિપોર્ટમાં નિહાળીએ શું છે આ એક્ઝિબિશન અને ઇન્ટરવ્યુમાં શું કહે છે જનરલ નર્સિંગના સ્ટુડન્ટો. બ્યુરો રિપોર્ટ માય અમરેલી ન્યૂઝ અમરેલી. રિપોર્ટ બાય મંથન માંડાણી. જનરલ નર્સિંગ સ્કૂલ અમરેલી અને જનરલ હોસ્પિટલની અંદર આજે જે એક્ઝિબિશનનું આયોજન થયેલું છે તે હેલ્થ ઉપર ડિપેન્ડ છે કે જે હેલ્થને સુધારવા માટે, પર્યાવરણને સુધારવા માટે, તેમજ અત્યારે જે રોગો છે જેવા કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, એનિમિયા છે, એ બધાના નિવારણ માટે લોકોને કંઈ નોલેજ મળે કે એનું નિવારણ કેમ લાવવું. એનિમિયા છે તો જે અત્યારની જે તરુણીઓ છે, માતાઓ છે, એ લોકો એનિમિયાનો શિકાર બને છે, તો એનિમિયાથી બચવા માટે અને જો થયું છે તો એને ફરીથી સુધારવા માટે આપણે શું કરવું જોઈએ એનું નોલેજ અમારી જનરલ નર્સિંગ સ્કૂલને આજે અમે ફોર્થ યર સ્ટુડન્ટ છીએ એને આયોજન કરેલું છે, જેની અંદર અમે ખૂબ મહેનત કરી, રાત દિવસ એક કરી અને પોસ્ટર બનાવેલા છે અને એનું પોસ્ટર પ્રેઝન્ટેશન છે અને એક્ઝિબિશન છે. અને એની અંદર અમે જે આપણા જનરલ હોસ્પિટલ અંદાજિત અમે અમારો ફોર્થ યર સ્ટુડન્ટના ટોટલ 40 સ્ટુડન્ટ છે, એ લોકોએ અમે જે ચાર્ટ બનાવેલા છે, પછી આ બધું ડેકોરેશન કરેલું છે, ઇન્વિટેશન કાર્ડ બનાવી અને આપણે ડૉક્ટર શોભના મેડમ જે CDMO છે, RMO સર અને કિશોર અને જે બીજા બધા જે લોકો પેશન્ટ ઓપીડીમાં આવે છે તેમજ હોસ્પિટલની અંદર એડમિટ છે, તેમના રિલેટિવ છે, એ બધા જ અહીંયા બધા માટે છૂટ છે કે એ બધા જ આવી અને અમારું એક્ઝિબિશન જોવે. અને કંઈ પણ મેસેજ હોય તો એ મેસેજ અમારી પાસેથી લઈ. અમારો એવો મેસેજ છે કે તમે ભારત, આપણું ભારત સ્વચ્છ બને એના કારણે આપણી હેલ્થ સારી રહે અને જો કોઈ પણ આરોગ્યને લગતી તકલીફ છે તો એનાથી એ વાકેફ થાય. જેમ કે ડાયાબિટીસ છે તો અત્યારે ડાયાબિટીસ છે એ ઘરે ઘરે જોવા મળે છે, તો એમાં એ લોકોએ કેવી રીતે સંભાળ રાખી, એવો પગની સંભાળ રાખી, કંઈ વાગે નહીં એના માટે એ લોકોએ સોક્સ પહેરવા અને જમવામાં કાળજી રાખવી, એક્સરસાઇઝ કરવી, આ બધી જ જે માહિતી છે અમે એ લોકોને હેલ્થ એજ્યુકેશન આપવા માગીએ છીએ જેના કારણે એ લોકોનું આરોગ્ય છે એ સુધરે. જનરલ નર્સિંગ સ્કૂલ અમારી છે અમરેલી ખાતે, જે જનરલ હોસ્પિટલ અમરેલીના અંદરમાં આવે છે, એના ફોર્થ યરના સ્ટુડન્ટે એના સ્ટડીના પાર્ટ રૂપે એક એક્ઝિબિશનનું આયોજન હોસ્પિટલમાં કરેલ છે, જે બધાય રોગોને આવરી લેતું અને આરોગ્યને લગતી તમામ માહિતીને આવરી લઈને એ લોકોએ એક પોસ્ટર પ્રદર્શન અહીંયા કરેલું છે, જેમાં સૌ કોઈએ ભાગ લીધેલ છે. અંદાજે આ 40 સ્ટુડન્ટ છે અમારા, જે 40 સ્ટુડન્ટ ફોર્થ યરના છે એમના વતી જ આ એક્ઝિબિશન કરવામાં આવેલું છે, જે ફોર્થ યરના સ્ટુડન્ટ કહેવાય, ઇન્ટર્નશીપમાં છે લોકો, એના દ્વારા કરવામાં આવેલું છે. અને એ અમારો હેતુ એ છે કે એ લોકો પબ્લિકને હેલ્થને લગતી કંઈક ઇન્ફોર્મેશન આપે, એના માટે થઈને અમે આયોજન આખું કરેલું છે. એનું અમે જે ઉદ્ઘાટન છે શ્રી સુમના મેડમના હસ્તક કરાવેલ છે અને બધાએ તમામ ક્લાસ ટુ અધિકારી, નર્સિંગ ટ્યુટર, નર્સિંગ સ્ટાફ બધાએ જોઈ લીધું છે. હવે સ્ટુડન્ટ માટે અને પબ્લિક માટે અમે આ એક્ઝિબિશન છે ખુલ્લું મૂકી રહ્યા છીએ. સ્ટુડન્ટ બધા પોસ્ટર પબ્લિકને સમજાવશે, જેથી પબ્લિકમાં એક અવેરનેસ આવશે કે હેલ્થને લગતા જે કંઈ લોકો પ્રોબ્લેમ ફેસ કરી લે, દાખલા તરીકે સ્વાસ્થ્યને લગતા, ચિકનગુનિયાને, જે અત્યારે રિસન્ટ આપણે જે પ્રોબ્લેમ ફેસ હેલ્થને લગતા કરી રહ્યા છીએ એનું એ લોકો છે એ માહિતી મેળવશે લોકો.